આપણી સાથે છે પાટીદાર હૃદય સમ્રાટ હાર્દિક પટેલ ના પિતાશ્રી. તો આપનું શું કેવું છે કે હાર્દિક પટેલ પર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આજે મારો દીકરો તો સમાજની સેવા કરવા માટે નીકળ્યો હોય, પાટણ એની સભા હતી. હવે મારો છોકરો એ હાજર નહોતો તો એના ઉપર ખોટે ખોટો ગુનો લગાડી અને એને પરમ દિવસે સાંજે ધરપકડ કરી. તો ધરપકડ કરી ત્યાં પોલીસમાં કયા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, અમને કોઈને ફોન પણ નથી કર્યો. અને કાલે સાંજે ખબર પડી ટીવીમાં આવી ત્યારે કે સમીમાં એને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને સમી પોલીસ સ્ટેશનમાં હાજર રાખ્યો હતો. ત્યાં સુધી અમને કોઈને કંઈ જાણ કરી નથી. અને મારો છોકરો તો એવો કયો ગુનેગાર હતો તેને પાદરી વચ્ચેથી ધરપકડ કરવી? એવા ઘણા એવા ગુનેગાર છે તો એમની પોલીસ ધરપકડ કરતી નથી. બળાત્કારના કેસવાળા, મર્ડર કેસવાળા ઘણા એવા બધા છે તો એની ધરપકડ નથી કરતી. અને સરકાર આ એક હાર્દિક એક સમાજનું કામ અને બીજા સમાજને પણ ફાયદો થાય એના માટે કામ લઈને નીકળ્યો હોય તો એને તરત ધરપકડ કરે, કે ખાલી નાની નાની કોઈ ફરિયાદ કરી નાખેતો હોય. અને સમાજમાં જે અમારા સમાજમાં પણ અમુક જે છે છોકરાઓ એ વેચવ માલ એ વેચાઈના હિસાબે આ ફરિયાદ થઈ છે કે એ લોકો સમાજ તોડવા માટે સરકાર એ લોકોને પૈસા આપી અને ખોટે ખોટા કેસ કરાવે છે. તો અત્યારે હાર્દિક પટેલ ઉપર જે ગુનો દાખલ કરવામાં આવ્યો અને જે રીતે એને ગોંધી રાખવામાં આવી રહ્યો છે, માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, તો હાર્દિક હજી પણ મજબૂત દેખાઈ રહ્યો છે. તો આપે શું એમની કોઈ ટ્રેનિંગ આપેલી અગાઉથી કે આટલો બધો મજબૂત કઈ રીતે બન્યો? મેં કોઈ ટ્રેનિંગ આપી નથી. એક આ કુદરતી તાકાત છે અને ઈશ્વરે શક્તિ એને આપી છે. અને પાટીદાર સમાજ અને બીજા અન્ય સમાજો પણ એની સાથે છે. એની શક્તિ એ છે, મારો છોકરાને ભગવાને શક્તિ આપી છે અને પાટીદાર સમાજ અને બીજા અન્ય સમાજો સાથે છે, એની શક્તિની એની તાકાત છે. અને મારો દીકરો તો નિમિત્ત છે, બાકી આ કુદરતી શક્તિ અને સમાજ જોડે છે એના હિસાબે આ બધું ચાલી રહ્યું છે. અને હાર્દિક પટેલના કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, તો હવે આગળ શું થશે એ બાબતે આપ શું કહેશો? આપણે તો કહીએ છીએ કે ભાઈ કોઈ બી આપણા ગુજરાતમાં કોઈ તકલીફ ન થાય, કોઈ અનિચ્છ્ય બનાવ ના બને, એટલે શાંતિ જાળવી રાખજો. એ કંઈ એવો તો અમદાર હતો નહીં તે કંઈને પૂરી ખાલ છે, 2 દાડા પછી 5 દાડા પછી છોડી દઈશે. અને મારે કહેવું છે કે નાનુભાઈ વાનાણી સાહેબે જે નિવેદન કર્યું કે હાર્દિકના હિસાબે 14 યુવાનો હત્યા થઈ છે, તો આજે 2002માં તોફાન થયું હતું. તો એમાં અત્યારે હાલ આપણા ભાઈ હિન્દુ અને મુસ્લિમ સમાજના કંઈક યુવાનોની હત્યા થઈ છે અને આજે 20 વર્ષથી હિન્દુ અને મુસ્લિમના કંઈક યુવાનો જેલમાં સભે છે, તો એની જિમ્મેદારી કોની છે એ નાનુભાઈ વાનાણી મને કહો, સમાજ આપણી ગુજરાતની જનતાને એ બતાવો કે એ જિમ્મેદારી કોની છે. તો આ હતા હાર્દિક પટેલના પિતાશ્રી, જેમને હજી પણ દ્રઢ વિશ્વાસ છે કે હાર્દિક જેલની બહાર આવશે અને હજી પાટીદાર સમાજ માટે જ સતત લડશે. IBN ન્યૂઝ નેટવર્ક, આશીષ દિવેરા, સુરત.